નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. લગ્ન એ એક એવી ક્ષણ છે કે જેની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતો હોય છે અને લગ્નનો નિર્ણય દરેક પુરુષ અને સ્ત્રીના જીવનમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેઓ તેમના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર નથી છોડતા અને લગ્નોમાં તેમની ક્ષમતાથી વધારે ખર્ચ કરે છે. જેમાં પણ જો સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તેમની પાસે પૈસાની કોઈ કમી જ નથી હોતી અને આવી સ્થિતિમાં આજે અમે તમને ગુજરાતની અંદર ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સૌજીભાઈ ધોળકી ઘરના મોંઘા દાટ લગ્ન હાલ દુબઈમાં યોજાયા હતા તેના વિશે જણાવીશું અને આલિશાન અને થાઠ માઠ સાથે થયેલા લગ્નને જોઈને કોઈની પણ આંખો પહોળી થઈ જશે અને ત્યાંની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. તો ચાલો તમને આના વિશે વિગતવાર માહિતી આપી દઈએ. તો મીડિયા અનુસાર તાજેતરમાં જ હરિકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર અને સૌજીભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈના દીકરા હિતાર્થ ધોળકિયાના લગ્ન યોજાયા હતા અને આ લગ્ન ગુજરાતમાં કે ભારતમાં નહીં પરંતુ દુબઈ અંદર યોજાવામાં આવ્યા હતા અને આ લગ્નની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી, જેમાં હિતાર્થના લગ્ન પૂર્વા વેકરિયા સાથે દુબઈમાં યોજાયા હતા અને આ લગ્નની અંદર મોટી જાહોજ લાલી જોવા મળી હતી. આ લગ્નની અંદર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તો લગ્ન પ્રસંગે ખાસ બુર્જ ખલીફાવાળી કેક પણ લાવવામાં આવી હતી અને આ કેક ઉપર લગ્ન બંધનથી જોડાનાર હિતાર્થ અને પૂર્વાના નામ પણ લખેલા જોવા મળ્યા હતા. તેમજ શાનદાર કેક 3.4 મીટર ઊંચી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ ઉપરાંત લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકે પણ ગરબાની રમઝટ બોલાવી હતી. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ ઘનશ્યામ ધોળકિયા થોડા સમય પહેલા જ મુંબઈમાં ખરીદેલા એક બંગલાને લઈને ચર્ચામાં આવ્યા હતા અને તેમની માયાનગરી મુંબઈના વલ્લી વિસ્તારમાં સી કેન્સિંગમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો હતો અને ઘનશ્યામભાઈએ ખરીદેલા આ વૈભવી બંગલો 19,886 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને આ આલિશાન બંગલાનું નામ પાર બંગલો છે. આલિશાન બંગલાની અંદર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. તેમજ આ વૈભવી બંગલાનો અંદરનો નજારો ખૂબ જ આકર્ષક છે. તો હવે વાત કરીએ તેમના દીકરા હિતાર્થની, તો તે પણ પહેલા તેમની કમાણીને લઈને ચર્ચામાં આવી ગયા છે. કારણ કે હિતાર્થે હૈદરાબાદમાં ખૂબ જ સામાન્ય જીવન જીવીને નોકરી કરી હતી અને તે 5,000 રૂપિયાની કમાણી કરીને પોતાના ઘરે પરત ફર્યો હતો અને ત્યારબાદ ઘરે પહોંચેલા હિતાર્થ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમયે પરિવારના સભ્યો હિતાર્થને ભેટી પડ્યા હતા. હિતાર્થે એક મહિનામાં પોતાને સમજાયેલ રૂપિયા અને માણસોની કિંમત અંગે મંતવ્ય રજૂ કર્યા હતા અને હિતાર્થે હૈદરાબાદની અંદર ખૂબ જ સામાન્ય નોકરી કરી હતી અને ખૂબ જ સામાન્ય રીતે પોતાનું જીવન વિતાવ્યું હતું. ત્યારે આ દરમિયાન તેને પોતાની ઓળખ પણ છુપાવી હતી અને તેને કોઈને પણ જણાવી દીધું ન હતું કે તે કરોડપતિ પરિવારનો દીકરો છે. જોકે ધોળકિયા પરિવારની અંદર આ પ્રથા પહેલેથી જ ચાલી આવી છે, જેના કારણે તેમના બાળકો પણ પૈસાનું મૂલ્ય સમજી શકે. ત્યારે હાલમાં હિતાર્થ તેના લગ્નને લઈને ફરીથી ચર્ચામાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમના લગ્નની કેટલીક તસવીર અને વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લગ્ન કેટલી ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.